નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આજે જે પેપર લેવામાં આવ્યું હતું મિત્રો, ટાટ એ સેકન્ડરી જે પેપર લેવામાં આવ્યું મિત્રો, ત્યાં કટઓફ વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. મિત્રો, તમારે આટલા માર્ક્સ હશે તો મેઇન એક્ઝામ આપવા મળશે. તો મિત્રો, આ વિડીયો અવશ્ય જો એન્ડ સુધી બને રહેજો. તમને આ વિડીયોમાં તમને ખ્યાલ આવશે કે તમારે આટલા માર્ક્સ હશે, કટઓફ હશે, તમારી એક્ઝામ આપવા મળશે. તો મિત્રો, વિડીયો શરૂઆત કરતાં પહેલાં તમે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદનિકુંજ ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે અને અવશ્ય સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. તમને આ ચેનલ પર જે તમામ સ્પર્ધા પરીક્ષા આવે મિત્રો, ટાટ હોય, ટાટ વન હોય, ટાટ ટુ સ્પર્ધા પરીક્ષા કોઈ પણ હોય, ગુજરાતી સાહિત્ય મોસ્ટ ટાઈમ પ્રશ્નો સાથે સાથે એની માહિતી પણ મળી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરી છે. મિત્રો, તમને કહ્યું તેમ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ટાટ એક્ઝામ મિત્રો, ટાટની ટાટ સેકન્ડ એક્ઝામ જે આજે લેવામાં આવે, કટ ઓફ વિશે વાત કરવાની છે મિત્રો. તો મિત્રો, પહેલાં આપણે જાણી લઈએ કે કેટલી જગ્યાઓ હતી અને શું હતું મિત્રો. પહેલાં આપણે વાત કરીએ મિત્રો ગણિત વિજ્ઞાનની, ગણિત અને વિજ્ઞાનની મિત્રો. તેમાં કુલ સંખ્યા કેટલા ફોર્મ ભર્યા હતા મિત્રો? 28,000 જે મિત્રો ગણિત વિજ્ઞાનમાં મિત્રો કેટલા ફોર્મ ભર્યા હતા? ગણિત વિજ્ઞાનમાં મિત્રો 55,000 જે ફોર્મ ભરવામાં આવ્યા હતા મિત્રો. કેટલા ફોર્મ ભરવા? 55,000. મેથ્સ અને સાયન્સમાં 55,000 ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈએ, ત્યારબાદ સામાજિક વિજ્ઞાનમાં મિત્રો એસએસમાં મિત્રો કેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા? એટલા મિત્રો 28,000 મિત્રો, 28,000 જે ફોર્મ ભરવામાં આવ્યા હતા એ એસએસમાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો ગુજરાતીમાં વાત કરી લઈએ મિત્રો, તો ગુજરાતીમાં કેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા? ગુજરાતમાં 26 હતા મિત્રો, 26,000 ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો અંગ્રેજીમાં વાત કરી તો મિત્રો ઇંગ્લિશમાં છે મિત્રો, તે છે 21,000 ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો હિન્દીની આસપાસ જે છે તે મિત્રો આમ ફોર્મ ભરવામાં આવ્યા હતા. એટલું મિત્રો એક વાત સ્પષ્ટ થાય છે કે મેથ્સ અને સાયન્સનું મિત્રો મેરિટ ઊંચું જવાનું છે મિત્રો. તે 100% મેથ અને સાયન્સનું મેરિટ ઊંચું જવાનું છે. તે મિત્રો હવે દેખી લઈએ કે ચેક કરીએ તમે કેટલા માર્ક્સ છે, તો મારે જે માર્ક્સ છે તમારી મેં એક્ઝામ આપવા મળશે મિત્રો. પહેલાં તો એવું પણ મળી શકે મિત્રો, કેટેગરીવાળી અલગ હોય, પછી વિષય પ્રમાણે અલગ હોય, પછી માધ્યમ પ્રમાણે પણ તમારે જે અલગ હોય મિત્રો. આ ચેક કરી લઈએ કટ ઓફ કેટલું છે. તો મિત્રો ગણિત વિજ્ઞાનમાં જે વિદ્યાર્થી મિત્રોનું 125 પ્લસ આવ્યા હશે તે વિદ્યાર્થી મિત્રોને મિત્રો એક્ઝામ મેઇન એક્ઝામ આપવા મળશે. કેટલા મિત્રો? ગણિત અને વિજ્ઞાનમાં 125 પ્લસ જે વિદ્યાર્થી માર્ક્સ આવ્યા છે તે વિદ્યાર્થી મિત્રોને મેઇન એક્ઝામ આપવા મળશે મિત્રો. 125 ઉપર ચડશે મિત્રો નીચે નહીં જ આવે, ગેરંટી છે મિત્રો. મેથ સાયન્સમાં 125 100% રહેવાનું છે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ, ત્યારબાદ બીજા વિશે વાત કરીએ સામાજિક વિજ્ઞાનમાં. સામાજિક વિજ્ઞાનમાં મિત્રો જે 28,000 જે ફોર્મ ભરવામાં આવ્યા હતા મિત્રો, તેના અનુસંધાને મિત્રો જે પેપર લેવા તેના અનુસંધાન પણ મિત્રો તમારે ઓછામાં ઓછા મિત્રો જે એટલે 10 થી 115 મિત્રો આટલું જે મેર અટકવાનું છે મિત્રો. 110 થી 115 સુધી જે વિદ્યાર્થીઓ હશે માર્ક્સ તે વિદ્યાર્થીને મેઇન એક્ઝામ આપવા મળશે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ ગુજરાતીની વાત કરીએ મિત્રો. ગુજરાતીમાં દેખી લે મિત્રો, તો ગુજરાતીમાં કેટલા માર્ક્સ હોય તેમ આપવા મળશે મિત્રો? ગુજરાતીમાં પણ જે 26,000 જગ્યાઓ હતી તેમાં 110ની આસપાસ મિત્રો, 110 થી 115 જે વિદ્યાર્થીને હશે તે વિદ્યાર્થી મિત્રોને મેઇન એક્ઝામ આપવા મળશે. ત્યારબાદ મિત્રો અંગ્રેજી વિષયની વાત કરીએ તો મિત્રો ઇંગ્લિશમાં પણ મિત્રો 21,000 ફોર્મ ભરવામાં આવ્યા હતા મિત્રો. એને આટલા મિત્રો જે માર્ક્સ હશે 115 થી 115 સુધી જે હશે મિત્રો આટલા તે વિદ્યાર્થી મિત્રો મેઇન એક્ઝામ આપવા મળશે. ત્યારબાદ મિત્રો હિન્દીમાં પણ એવું જ છે મિત્રો, હિન્દીના કટઓફ છે મિત્રો. હિન્દી વાત કરી લઉં તો હિન્દીમાં પણ 105 થી 110 વચ્ચે રહે તેવી શક્યતાઓ છે મિત્રો. આમ તમે તમામ જે મહત્ત્વના વિષયો છે તેની વાત કરી રહ્યા છે મિત્રો. ત્યારબાદ મિત્રો કેટેગરી વાઇઝ પ્રમાણે જો મેરિટ આવી તો મિત્રો શું રહેશે મિત્રો? તો કેટેગરી મેરિટ પ્રમાણે આવશે તો મિત્રો જનરલનું મિત્રો ઊંચું લેવાનું છે મિત્રો, જનરલનું ઊંચું લેવાનું છે મિત્રો. ત્યારબાદ વાત કરી લઈએ એસસી બીસીમાં મિત્રો થોડું એના કરતાં જનરલ કરતાં નીચું રહેશે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ એસસી બીસી બાદ મિત્રો ઈડબ્લ્યુએસમાં નીચું રહેવાની શક્યતાઓ છે મિત્રો. ત્યારબાદ એસસીમાં મિત્રો જનરલ કરતાં થોડું નીચું રહેવાનું છે મિત્રો. એસસીમાં જનરલ કરતાં થોડું નીચું રહેવાનું છે મિત્રો.
સોળી મિત્રો જેને કહ્યું તેમ તેમાં નીચું લેવાનું છે. ત્યારબાદ એસટીમાં પણ મિત્રો વધારે નીચું લેવાનું છે, એસટીમાં વધારે નીચું રહેશે મિત્રો. આમ તમને કહ્યું તેમ તમારે આટલા માર્ક્સ હશે તો તમારે જે મેન એક્ઝામ આપવા મળશે. તમને ફરીથી મિત્રો કહી દઉં, ગણિત વિજ્ઞાનમાં 125 મિત્રો, ગણિત વિજ્ઞાનમાં 125 માર્ક્સ હશે તો આપવા મળશે. ત્યારબાદ મિત્રો સામાજિકમાં એસએસમાં હશે તમે 110થી માંડીને 115. ત્યારબાદ ગુજરાતીમાં મિત્રો, ગુજરાતીમાં કહ્યું તેમ ગુજરાતીમાં 110થી મિત્રો 110થી 115ની આસપાસ રહે છે. ત્યારબાદ જે ઇંગ્લિશમાં પણ મિત્રો એવું જ છે મિત્રો, ઇંગ્લિશમાં કહ્યું તેમ 115થી 105ની અનુસંધાન રહેશે મિત્રો, 105થી 115ની અનુસંધાન રહેશે મિત્રો. આ મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.